टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। समाचार में आगे बात करिए तो 7 डिसेम्बरे प्रमुख स्वामी महाराज की जन्म जयंती पर सुवर्ण महोत्सव कार्यक्रम योजाशे। नरेंद्र मोदी क्रिकेट स्टेडियम खाते कार्यकर सुवर्ण महोत्सव नु आयोजन करायु छे। आ सुवर्ण महोत्सव में पीएम मोदी वर्चुअली जोड़ाशे। गृहमंत्री अमित शाह अने सीएम भूपेन्द्र पटेल आ कार्यक्रम में हाजरी आपवाना छे। लगभग 1,00,000 थी पण वधु कार्यकरों ने आ महोत्सव में आमंत्रण पाठवामां आव्युं छे। पहली वक्त 1,00,000 कार्यकर्ताओनुं सन्मान करवामां आवशे। 20, 40 अने 50 वर्षथी कार्यकर्ताओ परिवार ने गौण करी समाज माटे सेवाओ आपी रह्या छे अने तेमनुं सन्मान थशे। सांजे 5 वाग्याथी आ महोत्सवनी शरूआत थशे, जे रात्रे 8:30 कलाके पूर्ण पण थशे। विविध 30 देशोमांथी जे कार्यकर्ताओ छे ते आवाना छे। अमेरिका, कैनेडा, આરબ દેશો, આફ્રિકા સહિતના દેશોમાંથી કાર્યકર્તા આવશે। આપ સૌ જેના સાક્ષી બન્યા છો એ પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો હતો, એટલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને સંસ્થાએ એવું નિર્ધારિત કર્યું કે આપણે 2024માં આ કાર્યકરોના મધ્યસ્થ કાર્યાલયને 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, એટલે આપણે તેનો સુવર્ણ મહોત્સવ 2024માં ઉજવીશું અને આ કાર્યકરોને બિરદાવીશું। આ બધા કાર્યકર્તાઓ જેને અહીંયા બિરદાવવાના છે એ 1,00,000થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે। પહેલી વાર ભગવાનની પ્રેરણાથી સ્ટેડિયમ વિચ ઇઝ ઓલરેડી રેડી અને એમાં કાર્યક્રમ એવો કરવો જેથી કરીને કાર્યકરોની પણ આપણે ભાવના સમજી શકીએ અને એને પણ આપણે નવાજી શકીએ। ત્યારે આપણે આ સ્ટેડિયમની અંદર આખું આયોજન વિચાર કર્યો, એની અંદર પણ ફર્સ્ટ ટાઈમ જરા વિચાર કરજો કે એક બાજુ નોર્મલી સ્ટેડિયમની અંદર 2 ટીમ હોય અને સ્ટેડિયમ ઇઝ ઓલવેઝ ડિવાઈડેડ, એક જીતે અને એક હારે। આ પહેલી વાર એવો કાર્યક્રમ હશે વેર એવરીબડી વિન્સ, બધાની જીત છે, કારણ કે પ્રેમ ભાવના અને ભક્તિથી બધા જોડાયેલા છે। આખો જે આયોજન છે એ ઇન્ટરેક્ટિવ ઇમર્સિવ પ્રેઝન્ટેશન છે, કદાચ રેરલી વિશ્વની અંદર આવું પ્રેઝન્ટેશન થયું હશે, વેર આ કાર્યક્રમની અંદર પ્રોજેક્શન્સ છે, આખું જે પ્લેગ્રાઉન્ડ છે ને એમાં એક માણસ બેસવાના નથી, બધા જ સ્ટેડિયમની અંદર, અને આખું ગ્રાઉન્ડ છે ને વિલ બીકમ ધ સ્ક્રીન એન્ડ ધ કોરિયોગ્રાફી સ્ટેજ છે।